વિસ્થાપિત, ભયભીત અને પોતાનું ઘર છોડવા માટે મજબૂર. આ જંગલ અને પહાડ જ તેમનું આશ્રય સ્થાન છે. મિઝોરમ ભારત કા એક છોટા રાજ્ય હૈ. યહાં કી કુલ આબાદી તકરીબન 10 લાખ સે થોડી હી ઝ્યાદા હોગી. યહાં પર પિછલે 3 સાલો મે 3 અલગ અલગ ઇલાકો સે લોગો કા વિસ્થાપન હુઆ હૈ ઓર વો યહાં આયે હૈ. મેં સમજાતા હું કૈસે. 30,000 સે ઝ્યાદા લોગ મ્યાનમાર સે મિઝોરમ આયે હૈ. તકરીબન 12,000 લોગ મણિપુર સે મિઝોરમ આયે હૈ ઓર તકરીબન 1200 લોગ બાંગ્લાદેશ સે ઇસ રાજ્ય મે આયે હૈ. સરહદની બંને તરફ જાતીય સમાનતાને લીધે મિઝો સમાજે આ લોકોને આશરો આપ્યો, જેમની પાસે પોતાનું કહેવા માટે પણ કંઈ નથી. અને હવે કેટલાક લોકોએ આ આઘાતમાંથી બહાર આવવાનું શરૂ કરી દીધું છે. મોનિક કહી રહ્યા છે કે જ્યારે હું અહીં આવી તો ગભરાયેલી હતી. મને લાગતું હતું કે મારા કોઈ મિત્ર નથી, પરંતુ પહેલા દિવસથી જ મને અહીં ઘણા સારા લોકો મળ્યા અને તેઓ પોતિકા જેવો વ્યવહાર કરે છે મારી સાથે. મ્યાનમારમાં 2021માં થયેલા સૈન્ય તખ્તાપલટ બાદ તેમણે પલાયન કર્યું હતું. હવે નવા દેશમાં જરૂરી દસ્તાવેજો મેળવ્યા. તેમની ઈચ્છાશક્તિ જુઓ કે હવે 12મા ધોરણમાં ભણતા આ વિદ્યાર્થીની બીજાને મદદ કરવા માંગે છે. તેઓ કહે છે કે એક મનોવૈજ્ઞાનિક બનવા માંગે છે, કારણ કે તેમને લાગે છે કે આ લોકોની મદદ કરી શકે છે. તણાવ અને આઘાત સહન કરવાની તેમને આદત છે અને તેમાંથી તેઓ બહાર આવ્યા, તેથી આ લોકોની મદદ કરશે. જો કે વિસ્થાપિત થવાના ઘાત તાજા અને ઊંડા છે. આ વિદ્યાર્થીની કહી રહ્યા છે કે મ્યાનમારમાં અમારા વતનમાં અમારા ઘરને સળગાવી દેવામાં આવ્યા. અમારે બધું છોડીને ભાગવું પડ્યું. તેઓ રસ્તામાં સ્નાઇપર સાથે છુપાયેલા હતા. તેમણે અમારા પર ગોળીઓ વરસાવી, પરંતુ ઈશ્વર કૃપાને કારણે કોઈના મૃત્યુ ના થયા. પરંતુ અમે બોમ્બ મારાનો અને ગોળીબારીનો અનુભવ જરૂર કર્યો. હવે તેઓ એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેઓ પોતાના વતન પરત ફરી શકે. વિવેક કહી રહ્યા છે કે મારા દેશ માટે મારી જવાબદારી છે, તે મારા પર નિર્ભર છે. મારે કંઈ મોટું કરવું પડશે. આઝાદી મળ્યા બાદ હું મારા દેશ માટે સેવા કરવા માંગુ છું. એ માનવું મુશ્કેલ છે કે આ વિદ્યાર્થીઓ ગત વર્ષે જ મ્યાનમારથી અહીં પહોંચ્યા છે. અધ્યાપક કહી રહ્યા છે કે મેં સાંભળ્યું છે તેઓ મ્યાનમારના શરણાર્થીઓ છે, તેથી મેં તેમને કહ્યું કે તમારા વિશે લખો. ત્યારબાદ મને ખબર પડી કે તેમણે તેમના વ્યક્તિગત જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. જો કે તેઓ અલગ નથી રહેતા, પરંતુ મિત્રો બનાવે છે. આનંદથી ભરેલા આ માહોલમાં સફળતાની કહાણીઓ પણ છે. અહીં મણિપુર અને મ્યાનમારના 30 લોકો સાથે મળીને રહે છે અને કામ પણ કરે છે, જે પૈકી કેટલાક ગત વર્ષે મ્યાનમારની સરહદ પાર કરીને ભારત આવ્યા. જો કે અમને કહેવામાં આવ્યું છે કે તેમની ઓળખ જાહેર ન કરવામાં આવે. તેઓ કહી રહ્યા છે કે સેના ગામના પુરુષોને ઉપાડીને લઈ જતી હતી અને તેમને તેમની કાર્યવાહી દરમિયાન આગળ રાખતી હતી, જેથી જો આગળ કોઈ લેન્ડમાઇન્સ હોય તો પહેલા તેઓ જ શિકાર બને. આ મહિલા બાળકનું ધ્યાન રાખે છે અને ઘર સંભાળે છે જ્યારે તેમના પતિ કામ પર જાય છે. તેમનું કહેવું છે કે અહીં મકાન માલિક તમામ ચીજવસ્તુઓનું ધ્યાન રાખે છે. અમે કમાઈએ છીએ, અમને કોઈ ચિંતા નથી, અમે શાંતિથી રહીએ છીએ. તો અમે તેમને પૂછ્યું કે શું તેઓ તેમની આસપાસ કોણ રહે છે તેના વિશે જાણે છે. તેઓ કહી રહ્યા છે કે જ્યારે પાડોશીઓ અહીં આવ્યા ત્યારે મણિપુરની હિંસા વિશે અમને ખબર પડી. અમે સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ જોયા. ભલે અમારી ભાષા અલગ છે, પણ અમે અનુભવી શકીએ છીએ કે તેમના પર શું વીત્યું હશે. તેમના પતિ મ્યાનમારમાં ખેડૂત હતા. તેમને તેમની જમીન યાદ આવે છે, પરંતુ ખ્યાલ નથી કે તેઓ ફરી ક્યારે પરત જશે. આ વ્યક્તિ કહી રહ્યા છે કે મને આશા છે પરત ફરીશું, પરંતુ તે હાલ નહીં થાય. હું ઈચ્છું છું કે મારા બાળકો અહીં જ ઉછરે, કારણ કે અહીં શિક્ષણ સારું છે. આ તરફ તેમના પાડોશમાં એક બાળકના જન્મની તૈયારીઓ થઈ રહી છે.
મણિપુરના આ દંપતીને સંકટના સમયમાં તેમનું ઘર છોડવું પડ્યું હતું. મણિપુરના રહેવાસીનું કહેવું છે કે મારી દાદીએ મને કહ્યું કે તારી પત્ની ગર્ભવતી છે, તેથી તું અહીં આવતો રહે, પરંતુ સમય જ કહેશે કે અમે પાછા ક્યારે જઈ શકીશું. તેમને અહીં કેટલાક મણિપુરના લોકો પણ મળ્યા. મણિપુરના આ અન્ય નિવાસીનું કહેવું છે કે અમે એક જ ગામના છીએ. જ્યારે અમે સાંભળ્યું કે તેમને ત્યાં બાળકનો જન્મ થયો છે તો અમે તેમને મળવા આવ્યા. તેમને કેવી પીડા થઈ રહી છે એવું જ્યારે અમે તેમને પૂછ્યું તો તેઓ અમને તેમના જખમ દેખાડવા લાગ્યા. તેઓ કુકી સમુદાયના છે. તેમણે જ્યારે કહ્યું કે તેઓ તેમના ગામની સુરક્ષા કરતા હતા ત્યારે કેટલાક હથિયારબંધી લોકોએ તેમના પર હુમલો કર્યો, તેથી તેમણે ગામ છોડવું પડ્યું. અહીંના મેનેજરે અમને કહ્યું કે તેમને કામ આપવાથી ન તો સરકારને કોઈ વાંધો છે, ન સ્થાનિક લોકોને. જો કે અહીં રહેતા લોકો આરામથી નથી રહેતા. મિઝો છાત્ર સંઘના આ ઉપાધ્યક્ષનું કહેવું છે કે અમે કેમ્પનું નિરીક્ષણ કર્યું. ત્યાં ઘણા લોકો બીમાર હતા. ઘણી મહિલાઓનો ગર્ભપાત થઈ ચૂક્યો હતો. સ્વાસ્થ્ય સેવાઓ નહોતી. ત્યાં આંતરરાષ્ટ્રીય મદદ પણ નથી મળી. આ વ્યક્તિ કહે છે કે અમને આ જગ્યા પસંદ છે. અમે સાથે રહીએ છીએ અને સાથે કામ કરીએ છીએ. આ એક પરિવાર સમાન છે.